વિજાપુર એપીએમસીમાં બીજી ટર્મમાં પણ વિજાપુરના ચાલુ ધારાસભ્ય રમણભાઈ પટેલ સાહેબ બિનહરીફ ચૂંટાયા. વિજાપુર એપીએમસીમાં ચેરમેનના 2.5 વર્ષ પૂરા થતાં યોજાયેલી ચૂંટણીમાં રમણભાઈ પટેલ સાહેબ બીજી ટર્મમાં બિનહરીફ તરીકે વરણી થતાં તાલુકાના ખેડૂતો તેમજ ભાજપાના કાર્યકરોમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી હતી. ચૂંટણી અધિકારી તેમજ એપીએમસીના તમામ ડિરેક્ટરોની હાજરીમાં યોજાયેલ ચેરમેનની આ ચૂંટણીમાં રમણભાઈ પટેલ સાહેબને ચેરમેન તરીકે લાવવા મૂળમાં હતા. જો કે કહેવા હરીફ એવા બીએસ પટેલ અને પીઆઈ ચેરમેન પદ તરીકે કોઈને દાવેદારી ન કરતા રમણભાઈ પટેલ સાહેબને બિનહરીફ તરીકે ચૂંટણી અધિકારીએ જાહેર કરતા એપીએમસીમાં અને તાલુકામાં ભાજપનો ભગવો લહેરાયો. તે સમયે હાજરમાં જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અને પીઆઈ પટેલ, સરદાર પટેલ સ્કૂલના ટ્રસ્ટી રાજુભાઈ પટેલ તથા સૌ કાર્યકરોએ ભારત માતાની જય બોલાવી રમણભાઈ પટેલ સાહેબને આભાર વ્યક્ત કર્યો હતો. વિજાપુર એપીએમસીની ચેરમેનની ચૂંટણી આજે હતી અને એમાં ચૂંટણીમાં અમારા સર્વાનુમતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને અમારા ડિરેક્ટર મિત્ર સાથે મળીને મને બિનહરીફ કર્યો છે. એ બદલ પહેલાં તો અમારી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જે પ્રકારે સતત છેલ્લી 3 ટર્મથી હું બિનહરીફ થતો આવ્યો છું, ચેરમેનભાઈ ચેરમેનમાં અમને બિનહરીફ કરવામાં આવી છે. એ ચૂંટણી અમારા એપીએમસીમાં થઈ નથી. બધા સાથે મળીને જે પણ બને ખેડૂતોના હિતમાં અને વેપારીનું કેવું મદદરૂપ થવાય એ સાથે એપીએમસીનો વિકાસ કરવા માટે સતત સાથે મળીને અમે આગળ વધી રહ્યા છીએ અને એ જ પ્રમાણે ખેડૂતોને પણ સારું અહીંયા સગવડો મળે, સુવિધા મળે અને વેપારીઓને પણ ક્યાંક અગવડતા હોય તેનું સોલ્યુશન આવે એ પ્રકારે અમે તંત્ર ચલાવીશું એની ખાતરી પણ આપું છું. છેલ્લા 4 ટર્મથી ભારતીય જનતા પાર્ટીની એપીએમસી બની રહી છે. સરકારમાં પણ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર છે ત્યારે ત્યાંથી ખેડૂતલક્ષી યોજનાઓ જ્યારે એપીએમસી દ્વારા ખેડૂતોને મળતી હોય છે ત્યારે ખેડૂતોને પણ આ એપીએમસી દ્વારા જ્યારે ફાયદો થવાનો છે ત્યારે ગઈકાલે અમારા એપીએમસીના તમામ ડિરેક્ટરો અને પાર્ટીનું મોડી મોડલ મળીને રમણભાઈને સર્વાનુમતે નિમણૂક કરી હતી. તેઓએ પણ અત્યાર સુધી જે વહીવટ કરે જે પારદર્શક વહીવટ કર્યો છે ત્યારે દરેક ડિરેક્ટરોને પણ એમાં 100% એવું હતું કે ભાઈ પારદર્શક વહીવટ કરે એવા વહીવટદાર આપણે મૂકીએ એટલે સર્વસંમતિથી આપણે અમે રમણભાઈને ચેરમેન તરીકે નિમણૂક કરી છે. અને હું પણ આશા રાખું છું કે એપીએમસી દ્વારા ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધશે, ખેડૂતોમાં પણ એપીએમસી અને સરકારનો વ્યાપ વધે એવી અપેક્ષા રાખું.